काव्य 8 आज आनंद। बाळ दोस्तों, तमे अगाउना पाठ के कविता मा तेना कवि के लेखक ना नाम जाण्या हशे। आ काव्य मा तमने थशे के तेना लेखक के कवि केम नथी। बाळ दोस्तों, आ लोकगीत छे। लोकगीत नो रचनार हमेशा पड़दा पाछळ रहेतो होय छे, તેથી લોકગીતના રચયિતા વિશેના નામની માહિતી મળતી નથી। લોકગીત પ્રકારની કૃતિ કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે તો ક્યારેક એક કરતા વધુ વ્યક્તિઓનો પણ એમાં હિસ્સો હોય છે। લોકગીત એ લોકોમાં ગવાતું હોવાથી સહજ રીતે તે પ્રતિદિન પ્રતિવર્ષ ગામ પર ગામના સીમાડા વટાવી આગળ વધતું હોય છે। सरिता नी सेरू चाले जोर मार
કાવ્યની સમજૂતી. ઓતર દખણથી ચડી વાદળી રે લોલ, ઝીણી ઝીણી ઝબૂકે છે વીજજો, આજ આનંદ મારે આંગણે રે લોલ. સમજૂતી. કવિ કહે છે, આજે મારે આંગણે ખૂબ જ આનંદ છે, કારણ કે ઉત્તર અને દક્ષિણ દિશામાંથી વાદળા ચડી આવ્યા છે, વળી આકાશમાં વીજળી પણ થાય છે. અહીં વરસાદના આગમનની ખુશી ખેડૂતને છે. ખેડૂતના માથે લીલા મોળિયા રે લોલ, ધોરીડાની કોટે ઘુઘર માળજો, આજ આનંદ મારે આંગણે રે લોલ. સમજૂતી. ખેડૂતના માથે લીલા રંગનો કસબી ફેટો બાંધ્યો છે, બળદોની ડોકમાં સુંદર રણકાર કરતા ઘૂઘરા બાંધ્યા છે. વીરના વાવણીએ હિરલા જડ્યા રે લોલ, મોતીડાની સેરું ટંકાવજો, આજ આનંદ મારે આંગણે રે લોલ. સમજૂતી. કવિ કહે છે, વીરના એટલે કે ખેડૂતના વાવણી કરવાના સાધન પર હીરા જડ્યા છે, તેના પર મોતીની સેર બાંધવી છે. ધોરીની ડોકે બાંધી રાખડી રે લોલ, વીરને લલાટ કુમકુમનો ચાંદલો જો, આજ આનંદ મારે આંગણે રે લોલ. સમજૂતી. બળદની ડોકમાં રાખડી બાંધી છે, ખેડૂતના કપાળમાં કુમકુમ ચાંદલો એટલે કે શુકનવંતો ચાંદલો શોભે છે. વાવી જારૂને વાવ્યા બાજરા રે લોલ, ધરતીએ ઓઢા લીલા ચીરજો, આજ આનંદ મારે આંગણે રે લોલ. સમજૂતી. ખેડૂતે ખેતરમાં જુવાર અને બાજરી વાવી છે, વરસાદને કારણે આખી ધરતી લીલી છમ લાગે છે, જાણે તેણે લીલા વસ્ત્રો ના પહેર્યા હોય. સરિતાની સેરું ચાલે જોર મારે લોલ, ગૌરી તો ચરે લીલા ઘાસ જો, આજ આનંદ મારે આંગણે રે લોલ. સમજૂતી. સરિતાની સેરું એટલે કે નદીઓનો પ્રવાહ વહી રહ્યો છે, ગાયો ધરતી પર લીલું ઘાસ ચરી રહી છે, આજ મારે આંગણે આનંદ છે.